કેમ છો ફ્રેન્ડ્સ, પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે. તો દિવાળી આવી રહી છે, તો દિવાળી સ્પેશિયલ આપણે નાસ્તા માટે શક્કરપારા બનાવીશું, જે બનાવી તમે 1 થી 2 મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો શક્કરપારા બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે 2 વાડકી જેટલો મેદો લેશું. તમે ઘઉંના લોટથી પણ બનાવી શકો. હવે 2 વાડકી મેદો એટલે 1/2 વાડકી આપણે પીસેલી ખાંડ લેવાની. એમાં 1/4 ચમચી જેટલો આપણે ખાવાના સોડા અને 1 ચમચી ઇલાયચી પાવડર નાખીશું. 4 ચમચી મોવણ માટે તેલ એડ કરી અને આ લોટની અંદર બરાબર મિક્સ કરી લેશું. તો અહીંયા તેલ તમારે ફ્લેવરવાળું નહીં લેવાનું, મતલબ કે કોકોનટ ઓઇલ કે પછી સરસિયાનું તેલ નથી લેવાનું. નોર્મલ આપણે જે ઘરમાં વાપરીએ એ જ તેલ નાખવાનું મોવણ માટે. અને હવે થોડું થોડું કરી પાણી નાખી અને આપણે લોટ ગૂંથી લેશું. તો શક્કરપારાનો લોટ તમારે થોડો વધારે પડતો કઠણ બાંધવાનો. 2 વાડકી લોટને બાંધવા માટે આપણે 1/2 વાડકી જેટલું જ પાણી વપરાયું છે. અને લોટ બંધાયા પછી તમે જોશો તો આ રીતનો એની અંદર તમને એવું લાગશે કે ફર્મેન્ટેશન થયું છે, એવો જાળીવાળો દેખાશે. તો આ લોટ આપણો પરફેક્ટ બંધાયો છે, એને વધારે પડતો મસળી અને નહીં બાંધવાનો. અને હવે આપણે શક્કરપારા વણવાનું તૈયાર કરીએ તો એના માટે આપણે 3 રોટલીનો જેટલો લોટ લઈએ ને એટલો લોટ સાથે લેવાનો અને 1 જાડો રોટલો વણવાનો છે. તો આ રીતનો એકદમ જાડો રોટલો વણીને તૈયાર કરી લેવાનો. એનાથી શક્કરપારા છે એકદમ બજાર જેવા બનશે, પતલો રોટલો નહીં વણવાનો. અને હવે આપણા શક્કરપારા દેખાવે એક સરખા આવે એટલે એની કિનારોમાંથી આ રીતે કટ કરી અને હવે નાના નાના શક્કરપારા બનાવી લઈએ. તો શક્કરપારાને તમે બરફીના શેપમાં પણ બનાવી શકો અને કાજુ કતલીના શેપમાં પણ બનાવી શકો છો. અને એકવાર ફરીથી બતાવી દઉં, આ જુઓ આપણે શક્કરપારા છે કેટલા સરસ જાડા વણ્યા છે. તો આટલા જ જાડા શક્કરપારા તમારે વણી લેવાના. અને અહીંયા મેં શક્કરપારા વણ્યા છે અને તેલ પણ બાજુ પર ગરમ થવા માટે મૂકી દીધું છે. તો થોડો લોટ નાખી અને આપણે ચેક કરી લેવાનું, બરાબર તેલ ગરમ હોય એટલે આપણે શક્કરપારા એડ કરી દેવાના. તો અહીંયા આપણે શક્કરપારા જ્યારે પણ તળીએ ત્યારે તેલને વધારે પડતું ગરમ નહીં કરવાનું. જે રીતે સમોસા કચોરી તળવા માટે તેલ ગરમ કરીએ એટલું જ ગરમ કરવાનું, મતલબ કે મીડિયમથી પણ થોડું ઓછું તેલ ગરમ કરી શક્કરપારા તળવાના. વધારે તેલ ગરમ કરી શક્કરપારા તળશો તો શક્કરપારા ઉપરથી જલ્દીથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે, કાં તો પછી શક્કરપારા ક્રિસ્પી નહીં થાય અને સોફ્ટ રહેશે. તો અહીંયા શક્કરપારાને ધીમા ગેસ ઉપર જ મેં 4 થી 5 મિનિટ માટે સરસ એવા આ રીતે તળી લીધા છે. કલર પણ તમે જોઈ શકો છો અને એકદમ ક્રિસ્પી બન્યા છે. તો બસ આ જ રીતે આપણે બધા શક્કરપારા બનાવતા જશું અને તળી લેશું. તો ફ્રેન્ડ, શક્કરપારા બનાવવું એટલું સરળ છે ને કે તમે ગમે ત્યારે બનાવો ને તો પણ તમને કંટાળો નહીં આવે અને ફટાફટ બનીને તૈયાર થઈ જતા હોય છે. અને હા, ઓછા સમયમાં તમે વધારે ક્વોન્ટિટીમાં શક્કરપારા આરામથી બનાવી શકો છો. તો આ દિવાળીએ તમે આ શક્કરપારા બનાવીને જરૂરથી ટ્રાય કરજો. એને 1 થી 2 મહિના સુધી સ્ટોર કરીને ખાશો ને તો પણ એ બિલકુલ ખરાબ નહીં થાય કે ના તો એ સોફ્ટ થશે. તો ચાલો પછી અહીંયા આપણા શક્કરપારા બનીને તૈયાર છે. તો જોઈને તમને ખ્યાલ આવતો હશે ફ્રેન્ડ્સ કે કેટલા સરસ આપણા શક્કરપારા બનીને તૈયાર થયા છે. તો ખોલીને પણ હું તમને બતાવી દઉં કે અંદરથી શક્કરપારા કેટલા સરસ દેખાય છે. તો આ જ રીતે તમે પણ શક્કરપારા ઘરે બનાવીને ટ્રાય કરજો. અને હા, તમને રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને રેસીપી ગમી હોય તો વિડીયોને જરૂરથી લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ પછી એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.